એટલે સપના ગોસ્વામી, તું તારી માં ચોદાવ પોસડી, તારી માં દાતાડી. શરમ કરો, શરમ. માં ચોદાવણી કઈ ધંધો છે કે નહીં? પણ કઈ ધંધો છે કે નહીં? પાછી ગામને દૂ બનાવવા નીકળી, ચોદું બનાવવા નીકળી કે અમે હાથ પકડીને ચારે વિડીયો બનાવ્યો ને તો કીર્તિ ન ગઈ. હું અલા, કોમન સેન્સ બધાનામાં છે, કોઈ નાનું નથી. આજે હું કોઈ પણ છોકરા સાથે કપલ વિડીયો બનાવતી હોય, હક કરેલો, હાથ પકડેલો, તો મને તમારા હાથ પકડવાથી મને તકલીફ પડે ન પડે? શું બુદ્ધિની બારદાન લોડી માદર ચોદ, આવા હાથ પકડવાથી મને ફેર નથી પડ્યો. મને ફક્ત એ જગ્યાએ ફેર પડ્યો કે તમે, હું બે બાજુના કોન્ટેક કરાવનારી હું, અને મને પૂછ્યા વગર દીવ વયા ગયા હતા. 3 દિવસે મને ખબર પડી ક્યારે, જ્યારે ભૂરાની વાઈફ ફોન ઉપર રોતી હતી બરાબર, અને મને કહેતી હતી, કીર્તિબેન તમે આવા, તમે મને ના કીધું કે તમે તમારા ભાઈનો સપોર્ટ કરો છો આવી બધી બારામાં, તો મને દુઃખ થાય કે ન થાય ત્યાં આગળ? એટલે રાંડ જે હકીકત હોય ને એ કે, માં ચોદામણી લો, લોકોને ગાંડા ન કર. તું કેટલી હલકટ ને રાંડ છું ને બધાને ખબર જ છે. હં, આજ રાત્રે પાછું લાઈવ થશે અને હવે એના એક એક ચિઠ્ઠા હું લાવીશ, એ કાયદેસર છે બરાબર. હલો, લાઈવ શેર કરું છું અને કોઈને કોમેન્ટમાં કદાચ કંઈક કેવું હોય તો હાલો હું ખોલું ઘડીક. પાછી કે અશોક ગોસ્વામી એવું કહેતા હતા, આમ કહેતા હતા, તેમ કહેતા હતા. અરે ભોસડીની, હું કોકના નામ જો વટાવે તને એવું લાગ્યું કે હું અશોક ગોસ્વામી યાર બાજવા જઈશ? હે મા ચોદામણી, આજ રાત્રે એનું લાઈવ કરી નાખી તમ તાર આપણે, કે અશોક ગોસ્વામીને આપણે ખુદ પૂછશું. પણ મારે પૂછવાની જરૂર જ નથી, મને એટલો ભરોસો છે એ વ્યક્તિ ઉપર. હા મા ચોદામણી, મને એટલો ભરોસો છે પિક્કી ચોદેલની. એટલે તારી માં ચોદાય ભોસડીની, તારી માં એટલી ગાંડી ચોઈ દીશ એને કઈ ખબર ન પડી. પાસી કે પાસી તારી માં શું કે, અલો લલો મારો દીકલો. હું એની પરમિશન લઈને પૂછવાની હતી, મેં તો એની પેલા પરમિશન બધાની લઈ લઉં આજ સાંજે, અને પછી બધાનું બોલ નામ નહી આપણે ને નામ કહેવું, બાકી આવા બધા છે પ્રૂફ ઘણા. ના ના, આજે એને જાડી બધાને એક લિસ્ટ કાઢવું છે અને એક નોટપેન લઈને બેહું અને બધાને કોન્ટેક્ટ કરીને, અને જેટલા આરે દબો કર્યો ને જેટલા જેટલા આરે ફોન, અને એની પાસે જે મોબાઈલ રહી કોને આપ્યો છે એ મને ખબર છે. બિચારા ઓલા પોલીસ વાળો, નામ નહી દઉં, એ પોલીસ વાળાને એમ કે મને 10,000 રૂપિયા ટ્રાન્સફર કરો ફટાફટી, કે જાડી ને કીર્તિ અમારી પાછળ શોપિંગ કરે, મને સારું નથી લાગતું એ કે એમ. પણ એ ખબર નતી ને આ બે રાત રહી આવી હતી એની પાસે, એ પૈસા એને મંગાવ્યા હતા મને કે મેં ઇવેન્ટ કર્યું એના પૈસા. તે તમારો એ લોકો ના ઇવેન્ટ બાકી જોરદાર જાડી. હું કપલ વિડીયો બનાવતી હોય, હું હાથ પકડીને વિડીયો બનાવતી હોય, હું હગ કરીને વિડીયો બનાવતી હોય, કોઈ પણ છોકરા સાથે કપલ વિડીયો એક્ટિંગ કરતી હોય, તો એ લોકો હાથ પકડીને વિડીયો બનાવે એમાં મને ખોટું લાગે બરાબર? તો લોકોને શું કે, લે અમે ચાર ભાઈબંધ મિત્રો ફરવા ગયા હતા ને હાથ પકડીને વિડીયો બનાવે એમાં કીર્તિને ખોટું લાગ્યું
પણ જે હોય ને ફેક્ટ એને સામે કઈ નહીં કરો. અને તમે મને પાછળથી આવા ઘા કરો તો પછી કોઈ પણ વ્યક્તિ હોય તકલીફ તો થવાની છે. અને ઘા ઘા મને આજે આ વખતે દુખી વાત નું થયું કે એના એની ઘરવાળી મને હા મન ફાવે